संख्यानु वर्गमूल भागाकारनी रीत संबंधित सामान्य भूलो। मित्रों, गणितना आ वीडियो मा तमारु स्वागत छे। अगाउना वीडियो मा आपने भागाकारनी रीतथी वर्गमूल शोधवाना उदाहरण जोया। आ वीडियो मा आपने आने संबंधित केटलीक सामान्य भूलो विशे जाणीशुं। एक शिक्षके पोताना विद्यार्थीओने संख्या 15625 नुं वर्गमूळ भागाकारनी रीते शोधवा माटे कह्युं। त्रण विद्यार्थीओ रवि, अमित अने विशाले पहेलुं चरण पूर्ण कर्युं, एटले के पूर्ण वर्ग संख्याना अंको पर लीटी दोरी। अहीं त्रणेय विद्यार्थीओनी प्रतिक्रिया आपेली छे। शुं तमे जणावी शको छो कि आमांथी कयुं साचुं छे? તમે ઈચ્છો તો વિડીયોને અહીં રોકીને પ્રશ્નને ઉકેલી શકો છો। કેટલાક બાળકો અમિતના જવાબને સાચો માની લે છે, તે ડાબેથી જમણી બાજુ અંકોની જોડી બનાવીને લીટી દોરે છે, પરંતુ આ ખોટું છે। સાચી સમજ એ છે કે પૂર્ણ સંખ્યામાં આપણને જોડ બનાવવા હંમેશા એકમના સ્થાનથી એટલે કે જમણી બાજુથી ચાલુ કરવાનું હોય છે અને તેના પછી ડાબી બાજુ અંકોની જોડી બનાવીને તેના પર લીટી દોરવાની હોય છે। બીજા વિકલ્પમાં રવિએ શરૂઆત તો સાચી કરી, તેણે એકમના સ્થાનેથી એટલે કે જમણી બાજુથી શરૂઆત કરી અને તેના પછી ડાબી બાજુ આગળ વધતા લીટી દોરી, પરંતુ તેણે અહીં સંખ્યાઓની ત્રિપુટી બનાવી લીધી છે, જે ખોટું છે। કારણ કે અહીં આપણે સંખ્યાઓની ફક્ત જોડી બનાવવાની હોય છે। સાચી સમજણ એ છે કે આપણે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળમાં અંકોનું અનુમાન લગાવતી વખતે એકમના સ્થાનથી એટલે કે જમણી બાજુથી જોડ બનાવીને લીટી દોરવાની હોય છે, કારણ કે અહીં અંકોની સંખ્યા એકી છે। એટલા માટે સૌથી ડાબી બાજુ લીટી દોરીને લીટીની નીચે ફક્ત એક જ સંખ્યા છે, એટલા માટે વિશાલનો જવાબ વિકલ્પ સી સાચો છે। હવે બધા વિદ્યાર્થીઓએ પહેલું ચરણ સાચી રીતે પૂર્ણ કર્યું, પછી આપેલ સંખ્યાનું ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધવામાં લાગી ગયા। આ સંખ્યામાં 5 અંક છે અને આના પર 3 લીટી છે, એટલા માટે આના વર્ગમૂળમાં 3 અંકો હશે। પહેલી લીટીની નીચેની સંખ્યા 1 છે, તો પહેલી સંખ્યા આપણે 1 લઈશું, કારણ કે 1નો વર્ગ 1 જ થાય છે અને આ લીટીની નીચેવાળી સંખ્યાને સમાન છે। હવે આપણે સંખ્યા 56 ને નીચે લખીશું। આના પછી રવિ અને અમિતે જણાવ્યું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પરંતુ વિશાલને આનું વર્ગમૂળ 125 મળ્યું। રવિએ આને આ રીતે ઉકેલ્યું, અહીં છેલ્લે તેને 25 શેષ રૂપે મળે છે। આ પ્રક્રિયા ખોટી છે, કારણ કે અહીં જ્યારે બીજી વખત ભાગાકાર કરવામાં આવ્યો ત્યારે સંખ્યા 1, જે એક જૂનો ભાજક હતો, તેને 2 વડે ગુણીને નવો ભાજક બનાવવામાં આવ્યો નથી। હવે આપણે અમિતના જવાબને જોઈએ। અમિતે નવો ભાજક બનાવવા માટે જૂના ભાજકની આખી સંખ્યાને 2થી ગુણી નાખી, જે ખોટું છે, કારણ કે આપણે ફક્ત જૂના ભાજકના એકમના અંકને જ 2થી ગુણવાનો હોય છે, આખી સંખ્યાને નહીં। વિશાલનો જવાબ સાચો છે। વિશાલે સંખ્યા 15625 નું વર્ગમૂળ આ રીતે શોધ્યું। આ સાચી રીત છે। તો આજના વિડીયોમાં આપણે ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધતા અને વર્ગમૂળમાં અંકોનું અનુમાન લગાવતા સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણ્યું। આભાર।